કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 ઓગસ્ટ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને ખુશખબર આપી છે. તેમણે કર્મચારીઓને 12% લેખે મોંઘવારી ભથ્થું આપવાની ઘોષણા કરી છે. 1 જાન્યુઆરી 2019 આ મોંઘવારી ભથ્થાનો લાભ ચૂકવાશે. પેન્શનરો સહિત કુલ 19,359 કર્મચારીઓને નવા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. આ નિર્ણયથી સરકાર પર 42 કરોડનો આર્થિક બોજ પડશે. વરસાદે દક્ષિણ ગુજરાત પર કહેર વરસાવ્યું છે. આણંદના ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. સતત મુશળધાર વરસાદથી વડોદરા શહેર જેવી સ્થિતિ સર્જાવાનો ભય છે. તો બીજી તરફ વડોદરામાં પણ ફરી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી ફફડાટ ફેલાયો છે. હવામાન ખાતાએ જામનગર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. 24 કલાકમાં 10 ઇંચ જેટલા વરસાદથી શહેરભરમાં પાણી ભરાયા છે. હાઈટાઈડને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થિતિ વધુ વણસી છે. વિવિધ પરા વિસ્તારોમાં રસ્તા પર જળભરાવથી વાહન વ્યવહાર ઠપ થયો છે. લોકલ ટ્રેન અને બેસ્ટની બસો પણ પ્રભાવિત થઈ છે. મુંબઈની અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે. વર્ષ 1993માં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ગુનામાં આરડીએક્સ લેન્ડિંગના કેસમાં જામનગર પોલીસ સ્ટેશનમાં દાઉદ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ પૈકીના મમુમિયા પંજુમિયા તથા દાદલિયાએ આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી કરી હતી. જામનગર કોર્ટે આ અરજી રદ કરી હતી. પરિણામે મમુમિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આરોપીની અરજી રદ કરી જામનગર કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે સરકારે પોરબંદરના વકીલ એમ મહેતા તથા રાજકોટના તુષાર ગોકાણીને ફરજ સોંપી હતી. સરકારે મજૂર કાયદામાં ફેરફાર કરતા આ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. જામનગરના બેંક કર્મચારીઓએ પણ એકત્ર થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. બેંક કર્મચારી યુનિયનના આગેવાન કુલીન ધોળકિયા સહિતની આગેવાનીમાં બેન્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં 9 માળ આવેલા છે. દરેક માળ પર જાહેર શૌચાલય છે, પરંતુ તમામ શૌચાલયો પર તાળા મારી રાખવામાં આવે છે, જેને કારણે દર્દીઓ તથા તેમના મુલાકાતીઓને હાલોકી થઈ રહી છે. જાહેર શૌચાલય પ્રજા માટે બંધ રહે તો તેની ઉપયોગિતા અંગે સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.